હાલી ગયું ભાઈ તમારું બધાયનું આમ તો જોઈ યાર કેવું હે ઢોલાવીરા ગામ કચ્છમાં ભાઈ મિત્રો જોઈ લો તમે આ જે દ્રશ્ય તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ફેસબુક અને યુટ્યુબ ના માધ્યમથી હાલો હજી અંદર આપણે હાઈ લાગે જલ્દી હાલો લાઈવમાં બન્યા રહેજો મિત્રો આ બોર્ડ હે ને વૈજ્ઞાનિક કોઈ વાચી નથી હેગા નીકળે ને બોર્ડ ત્રણે જો આમ બધેમાં હે જો હે આ વૈજ્ઞાનિકો હે ને વાચી નથી હેગા આખી દુનિયાના વૈજ્ઞાનિકો મિત્રો સાચી વાત છે કારણ કે આખી આ દુનિયાના વૈજ્ઞાનિકો આમાં છે ને મગજ બંધ થઈ ગયું કોઈ કોઈને ખબર નથી પડી કે આ શું લખેલું છે બરાબર અને અહીંયા બધી કોર જવા બોર્ડ મારેલા છે અહીં જો ઢોલાવીરામ તમે આવો ને એન્ટ્રી પડતા હવે આપણે ડાયરેક્ટ ઢોલાવીરા ગામમાં એન્ટ્રી પડી રહી છે પેલા આવું નાના રોડ સિમેન્ટ રોડ જેવું આવે પછી ડાયરેક્ટ ત્યાંથી તમે ઢોલાવીરામાં એન્ટ્રી મારી શકો બરાબર મિત્રો તો હાલો આપણે જઈએ હવે ઢોલાવીરામાં તો આ આ શું છે આ બધું આ નાવાનું છે ને છોકરાવા નાતા નથી જો ઠેકડા મારતા અને આયા ભાઈ લુકડા તો જીયા મિત્રો અહીંયા છોકરા છે ને ગામ અહીંયા ઠેકડા મારતા એમ કે ને પાણીમાં અને અહીંયા અહીંયા કપડા ધોતી ને આ મિત્રો આ હોલ જેવું દેખાય છે ને પાણી જાય આમાં સિસ્ટમ તમે મિત્રો આધુનિક અને અહીંથી વચો વચ એમાંથી પાણી આમ નીકળી જતું ટૂંકમાં હાલો આપડે હજી દર્શન કરાવીએ મિત્રો બધાને કારણ કે આ પાંચ હજાર વર્ષ એટલે ભગવાન શ્રી કૃષ્ણ ના યુગ નું આખું ગામ છે જે આ આ મિત્રો એમ થાય છે છે કે કે સીડી પણ તમે કારણ નાવું જવું હોય ને કદાચ ગામના છોકરા હોય છે તરતા આવડતું હોય પાણીમાં એ કદાચ લોકો પાણીમાં પડતા હોય કદાચ એવું બને આપણે આમ અંદાજ મારી હતું હા પગથિયા બહુ જોરદાર હોય યાર પાંચ હજાર વર્ષ પેલા ગામ નીકળ્યું પણ આપને વિશ્વાસ નથી આવતો કે એટલા હજાર વર્ષ પેલા પણ સુવિધા કેવી હતી જોરદાર એમ પગથિયા તો ત્યારે હતા મિત્રો હે મિત્રો આ તમે લાઈવ જોઈ શકો છો કે આ ભૂંગરામાંથી ઈ સમયમાં ભૂંગરા કદાચ ના હોય તો આ રીતના સુવિધા હતી એમાં તમારું પાણી આમ બારોબાર ગામ નીકળી જતું

પાણી આવતું અહી જો સામે નવેરી જેવું દેખાય મિત્રો તમને બધાને દેખાતું હોય છે ન દેખાય તો ઝૂમ જો આ આ અહીંથી પાણી પાણી છે આમ મિત્રો તળ અહીં નથી નીચે જાય નીચેથી આમાં ભરાય આમાં ભરાય ને આ બધા રહેવાવાળાનું મકાન છે અને અહીંથી પાણી આ કુંડામાં જાય બીજામાં પહેલાં કુંડામાંથી બીજા કુંડામાં પાણી જાય પછી કુંડામાં થઈને બારે ગામની બારો બહાર પાણી નીકળી જાય અહીંથી અને આખું ગામ જે છે મેં ઉપર છે અહીંયા હાલો એ જોઈ આવી આપણે કે આ પાંચ હજાર વર્ષ પહેલાનું ગામ છે કેવું છે ભયાનક મજા આવી જાય છે ભાઈ ઢોલાવીરા મિત્રો આવવાની જરૂર છે આપણે બધા લોકો એકવાર જરૂર આવજો તો દોસ્તો હું તમને એક ભૂંગરૂ બતાવું છું કે પાંચ હજાર વર્ષ પેલા બધા વૈજ્ઞાનિકો નહોતા બરાબર સાચી વાત છે હું તમને પાંચ હજાર વર્ષ પેલા સિમેન્ટ નું બતાવું હાલો સાચામાં બતાવું

આ ભૂંગરું પૂરે પૂરા પાંચ હજાર વર્ષ પેલાનું છે સિમેન્ટ નું ભૂંગરુ છે એવું જ લાગે પણ એવું લાગે કાર્બિન પથ્થર થી બનાવેલું એવું લાગે હા એવું લાગે ભગવાન કેવું હોય મને ભૂંગરુ કઈક થાય અંદર પેલા સમય માં વૈજ્ઞાનિક કેવું ખા હશે બધું કેવું કહે છે ઈજ વાત છે મશીન થી કટિંગ નો કરેલા એવા તો પથ્થર લાહા લાહા જો બધી ભગવાન ની લીલા પાર છે યાર એવું નહોતું પેલા પેલા એવું હતું અત્યારે જેમશાન કબ્રસ્તાન છે પાછળનો વિસ્તાર છે પછી આગળનો વિસ્તાર આપણે જોવા જશું પેલા દોસ્તો આ તમે જોઈ શકો છો કે આ પાછળનો વિસ્તાર ગામનો અને અહીંથી અહીંથી ઉપર ચડાય અને આગળ તો તમને મેં બતાવ્યું છે રાજાનો ગઢ હતો બીજી વાત કરીએ તો અહીં આખું ગામ નીકળ્યું છે અને એરિયો છે આખો હું તમે શમશાન બાદ લઈ જવાની તૈયારી કરું મિત્રો પછી આખું ગામ પછી બતાવીશ દોસ્તો આમાં તમારી જ્યાં નજર પૂગે મકાન જુઓ મિત્રો આવા હતા ગોળ આ ગોળ મકાન હતા અમુકના ચોરસ હતા શમશાન હતી મિત્રો સમસાનમાં તો અત્યારે કઈ એવા કઈ હાડકાને એવું કઈ રહ્યું નથી કેમ કે બધું નીકળું તું એ બધા કે દિલ્હીના મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે બાકી અહીંયા ઘણું નીકળેલું છે પેલાના યુગનું દોસ્તો આ તમે શમશાન જે જોઈ શકો છો આ સમસાનનો એરિયો આખો ખબરજતા નહી સમયનું હવે સામે તમે જુઓ કે અહી નદી છે એ લોકોની ગામની બધી બાજુ નદી જ છે ટૂંકમાં એમ કહી તો સામે પણ મકાન છે મિત્રો જો છે અને આ પણ મકાન જ છે બધાય અહીંયા પણ મકાન છે આના આજ આ ડુંગર જેવું દેખાય છે ને તો આખો ડુંગરમાં મકાન જ છે નકરા મતલબ એક મોટું સિટી હશે એવું લાગે છે ગામડું નહિ એ સમયનું આખું સિટી જ કઈ હકીએ આપણે આ બધાય મકાન છે જુઓ દોસ્તો અને સામે ગાયો ચરે છે ઝૂમ કરીને બતાવું આ ગાયો જ્યાં ચરે છે ને ત્યાં બધાય મકાન છે દોસ્તો એમાં કંઈ ઘટ જ નહીં જા બધાય હવે હું તમને અહીં ડાયરેક્ટ ઉપર લઈ જાઉં છું હાલો મિત્રો સૂત્રોના જણાવ્યા અનુસાર અહીં જે નદી તમે જોઈ શકો છો નદીને સામે કાંઠે પણ એક કહેવાય મકાન છે ના જો તમે દેશ અને વિદેશથી લોકો ફરવા આવે છે વાત એમ છે કે ઉપર અહીં નીચેથી ઉપર પાણી કેવી રીતે પહોંચે તો એ વાતનો તમને વિશ્વાસ નથી કેમ કે એ સમયમાં વિજ્ઞાન કોઈ હતું નહીં બરાબર છતાંય પાણીનું ખાતું એવું હતું જાણે વિજ્ઞાન પણ અત્યારે વિજ્ઞાનિકની પણ બુદ્ધિ ફેલ થઈ જાય એવું છે કાર્યક્રમ આ લોકોનું સામે ગામ જ છે જુઓ મિત્રો બધે ગામ જ છે બધે મકાન દેખાતા છે ન દેખાય તો ઝૂમ કરીને જોઈ લો જો આ ઝૂમ કરી દઉં બધા મકાન જ છે બરાબર હવે દોસ્તો આ ગઢનો કિલો કહેવાય કિલો અહીંયા છે હું તમને ત્યાં પણ લઈ જાઉં છું નીચેથી પાણી અહીંયા ઉપર આવતું અને અહીંથી પાણી અહીંયા આવતું અહીંયા આ બધાના મકાન છે ભગવાનની મહાદેવની લિંગ પણ નીકળેલી છે અને આ દર જે છે ને એમાં ઉંદર છે એટલે અહીંયા આવો તો ખાવાનું લેતા આવજો પછી એવું બધું જમવાનું ઉંદડા આપજો બીજી વાત અહીંથી પાણી આમ જાય પાણી અહીંથી આમ જાય અને અહીંથી આ પાણી આખા ગામમાં જાય પછી હામે હું તમને ઝૂમ કરીને બતાવું તો અહીંયા લોકો ઊભા દેખાય છે એ લોકો ઊભા છે ને નેહા પાણી જાય મિત્રો બીજી વાત છે કે અહીંથી જે કટિંગ કેવી રીતે કર્યું છે સમયમાં મશીન કે કઈ હતું નહીં તો આ પથ્થરો કટિંગ કેમ કરી છે અહીંથી પગથિયા છે મિત્રો અને અહીંથી એ પણ બતાવી દો તમને પગથિયા મિત્રો અહીંથી પગથિયા જેવું છે અને અહીંથી તમે ઉપર ડાયરેક્ટ આવી શકો દોસ્તો આ પગથિયા છે ને અહીંથી તમે નીચે પણ જઈ શકો અને રાજા જે એ સમયના કંઈક રાજા કે કોઈક હશે મોટા માણસ સરપંચ તમને જે બતાવ્યું એ પાણી અહીંથી આવે છે અહીંથી આમ જાય છે પછી આમ આખા ગામમાં ચક્કર મારે છે પાણી પછી આમ જાય છે આ બધા મકાનો છે તમે આજે જોવો છો બધા મકાનો છે કરો એ સમયના છે લગભગ વર્ષ તો પાકા છે સૂત્રોનું જો તો મિત્રો તો બહુ મોટી વાત કહેવાય કે એટલા વર્ષ પછી પણ આ ખંઢેર નથી થયું નો અત્યારનો સિમેન્ટ કદાચ મિત્રો તૂટી જાય પણ આ તો સિમેન્ટ થી પણ મજબૂત છે અને તૂટવાનું નામ જ નથી લેતું જુઓ તમે કદાચ આમાં જેસીબી મારી દો ને તોય દોસ્તો તૂટે એવું નથી આખે આખું સ્ટ્રકચર જુઓ તમે કે સ્ટ્રકચર ને કઈ રીતે ઉભું કરવામાં આવ્યું છે મિત્રો તમે જુઓ મિત્રો પથ્થર લાગે છે એમ કરેલું છે પણ ના યાર એવું નથી લાગે સિમેન્ટથી બનાવેલું પણ એવું ખરેખર માં કઈ છે નહીં સિમેન્ટ હતો જ નહીં સમયમાં તો આ લોકો સ્ટ્રકચર કેવી રીતે કર્યું છે હજી કોઈ વૈજ્ઞાનિક નો પણ મગજ પહોંચતો નથી અહીંયા કે આ કઈ રીતે બનાવ્યું છે બધા મકાનો છે દોસ્તો જ્યાં જો અને આ છે ઢોલાવીરા કચ્છ જે કચ્છમાં ખડીર વિસ્તારમાં આવેલું છે મિત્રો અને અહીંયા કુવા છે આ બધા કુવા એક બે આ ત્રણ અને જે કૂતરું જાય છે અહીંયા કૂતરું જાય અહીંયા પણ કુવો છે મિત્રો એટલે એ બધા કુવામાં પાણી ભરાય ને ગામ લોકો એને પાણી ભરી લેતા પછી આખા વર્ષ સ્ટોક કરતા પીવા માટે અહીંયા જે બોર્ડ મળેલા છે બોર્ડ નું રહસ્ય હજી સુધી કોઈ સમજ્યું જ નથી કારણ કે ભયાનક છે બોર્ડમાં શબ્દો જે લખેલા છે ને એ શબ્દોની હજી સુધી કોઈ વાંચી શક્યું નથી મિત્રો તો આખે આખું તમે જે લોકેશન જોઈ શકો છો મિત્રો કે કઈ રીતના સ્ટ્રક્ચર અને બાંધકામ કરેલું છે તો આ જોઈ શકો છો આ શું છે હા મહાદેવની લિંગ છે મિત્રો બરાબર આ એક એમ એવું જ લાગે કે મહાદેવની લિંગ છે પણ આ તો એવું લાગે કે ઓલો પેલા નો લખો ખાંડુતા એવું લાગે છે મને એવું લાગે છે ખાંડવાનું કારણ કે ખાંડણી જેવું લાગે મિત્રો પેલી નજરે હકીકત નથી કારણ કે આ જે ગોળ છે ને એટલે એના ઉપરથી આપણે અંદાજ એવો મારી શકીએ કે આ મંદિર હશે જો આ તમે સમજો અહીંથી ડેલો હતો તમે એમ વિચાર થઈશું કે આમ આમ ઊંચું કેમ નથી ઢાકેલા કેમ નથી તો મિત્રો આ ઢાકેલા હતા બરાબર પણ હવે આ પાંચ હજાર વર્ષ થઈ ગયા એટલે બધું ઢાકેલું રહ્યા નહીં અને ધૂળ આવી એટલે બધું પડી ગયું છે આ શું છે ને મિત્રો આ ટોપકા છે કાંઈ હજી સુધી કોઈ ખબર નથી પડી ત્યાં શું છે તો આ તમે આખું દ્રશ્ય જોઈ શકો છો હવે આપણે રાજાનો ગઢની જે વાત કરતા આ જોઈએ આપણે આખો રાજાનો ગઢ જે કહેવાય ગઢથી આખો દેખાય છે હાલો આપણે એ જોઈ લઈએ પેલા વિદેશથી પણ પ્રવાસીઓ આવે છે ઉમટી પડે તમને આલો પ્રવાસીઓ બતાવું જો દોસ્તો જુઓ તમે ઢગલા લોકોના ઢગલા ને ઢગલા છે જુઓ અહી જુઓ ઝાડમાં આ ઝાડ ઝાડની વચ્ચે દસ લોકો ત્યાં ઉભા હશે ઝાડમાં અંદર બરાબર બીજી વાત છે કે આ જે આખું જે તમે ગ્રાઉન્ડ જોવો છો ને એ આખું ગામ કહેવામાં આવે છે અહીંયા રાજાનો કિલ્લો હતો એવી માન્યતા છે આ લોકોની પૂર્વી દ્વાર એવું કહે છે કે પૂર્વી દ્વાર છે આ પૂર્વી દિશાનો ગેટ આ તમે જુઓ કઈ મશીન નોતા છતાં કટિંગ જોવો તમે પથ્થર ના ગોળ ગોળ કટિંગ જુઓ મિત્રો અહીંયા જુઓ તમે આ જુઓ તમે ઢોલિયા જવું છે કઈ આખું ગામ તમે જુઓ અને જુઓથી ઊંચામાં જગ્યા હોય ને તો અત્યારે આપણે જે ઉભા ને એ જગ્યા છે બાકી આ નદી છે નદી અહીંથી આપણે શરૂઆતમાં બતાવી આ નદી આમ જાય છે ને આમ પાછળ વહી જાય છે અને પાછળ શમશાન છે આ આખા ડુંગરની પાછળ અને આખું ગામ જ છે આ બધી જગ્યાએ બાંધકામ છે જુઓ મિત્રો આ રાજાનો કિલો છે એવું માનવામાં આવે આ પાણી બધું છે જ્યાં નિકાલ થાય હજી પણ લોકો દૂર દૂર થી હાલી આવે જુઓ તમે મિત્રો ને શેર કરવાનું ભૂલતાની બિલકુલ તમારા માટે ખાસ આ એક બતાવવાનો પ્રયત્ન કર્યો છે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય દ્વારકાધીશ